बनासकांठा जिल्लानी सौथी मोटी गौशाला राजाराम गौशालामां आइसोलेशन वोर्ड तैयार करी कोरोना संक्रमित दर्दीओने सारवार आपवामां आवी रही छे। भारत देशमां गौमाताने माताનું रूप मानवामां आव्युं छे, जेमां 33 करोड देवी देवतानो वास छे। આવી હજારો ગૌમાતા તેમજ ગૌવંશ ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક આવેલા રાજારામ ગૌશાળામાં વસવાટ કરે છે। જો કે ભારત દેશનું પ્રથમ કોવિડ સેન્ટર હશે કે જ્યાં ગૌવંશના દૂધ, દહીં, ઘી અને ગૌમૂત્રમાંથી બનેલી આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે। રાજારામ ગૌશાળામાં હજારો ગૌવંશની વચ્ચે કોવિડ આઇસોલેશન વોર્ડ ઊભું કરી દર્દીઓને સારવાર અપાઈ રહી છે। બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેલા લોકોને યોગ્ય અને ઝડપી સારવાર મળી રહે તે માટે ગૌભક્તો આગળ આવ્યા છે અને રાજારામ ગૌશાળા ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને નિષ્ણાંત તબીબ તેમજ વેદ દ્વારા સારવાર અપાઈ રહી છે, જેમાં ખાસ કરીને કોવિડ પોઝિટિવ દર્દીઓને આયુર્વેદિક અને એલોપેથિક દવાઓ આપી સારવાર કરવામાં આવી રહી છે। તેમજ ગૌમાતા માંથી પ્રાપ્ત થતા પંચદ્રવ્ય જેમાં ગૌમૂત્ર, ઘી, દૂધ, દહી સાથે આયુર્વેદિક ઔષધિઓમાંથી તૈયાર કરેલા પંચામૃત આપી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે। કોવિડ સેન્ટર પર સેવા આપતા બળદેવભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આયુર્વેદિક દવા અસરકારક સાબિત થઈ રહી છે, જેના કારણે કોરોના પોઝિટિવ દર્દીઓને સ્વસ્થ થઈ પરત ઘરે જઈ રહ્યા છે। સેવા બહુ આપે છે, સવાર સાત આખી ફૂલ સેવા છે અને દેશી પંચદ્રવ્યની દવાઓ છે, ખૂબ રાહત થાય છે, ઘણા લોકો સાજા થઈને નહીં ગયા છે, અમે બી બહુ સારા થઈ ગયા છીએ, એકદમ સારી સારું છે। કેવા પ્રકારની સારવાર આપવામાં આવે સવારથી લઈને વાત કરીએ તો? સવારમાં પાણી પાવામાં આવે છે, નાસ્તો આપવામાં આવે છે, પછી દવા એ બોટલ ચડાવવાની બોટલ પંચદ્રવ્ય દવાઓ છે એ દિવસમાં 3-4 વખતથી આપવામાં આવે છે, વરાળ આપે છે, દિવસમાં 3 વખત વરાળ પણ આપવામાં આવે છે, બાપ ભારતની સેવા બહુ સારી છે। લોકો રાજારામ ગૌશાળા ખાતે ગૌના છાણથી લીપણ કરેલ આઇસોલેશન વોર્ડ નામ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। ગૌભક્તો દ્વારા 15 કરતાં પણ વધારે કાર્યકર્તાઓ સેવામાં ખડેપગે ઊભા છે। ગૌશાળાના સંચાલક ગૌભક્ત રામદાસ મહારાજની હાજરીમાં સવાર સાંજ ભક્તિમય માહોલ ઊભો કરી દર્દીઓનું મન પ્રફુલ્લિત કરવામાં આવી રહ્યું છે। ગૌશાળામાં ચાલતા કોવિડ સેન્ટરમાં 80% દવાનો ઉપયોગ પંચદ્રવ્યમાંથી બનેલ આયુર્વેદિક દવામાંથી થાય છે। અહીંયા પરમ શ્રદ્ધેય સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજ ગોધામ મહાતીર્થ પથમેડા પ્રેરિત અને એમના આશીર્વાદથી તથા અન્ય ગૌઋષિ સ્વામી શ્રી રામરતનજી મહારાજ, ગૌઋષિ સ્વામી શ્રી મુકુંદજી મહારાજની પ્રેરણાથી તથા હજારો ગૌ ભક્તોની પ્રેરણાથી અહીં રાજારામ ગૌશાળા આશ્રમ ટેટોડા ખાતે વેદલક્ષણા પંચગવ્ય આયુર્વેદ કોવિડ આઇસોલેશન કેન્દ્રની સૌ સ્વયંસેવકો ગૌભક્તો અને સંતોની કૃપાથી, ગૌમાતાની કૃપાથી આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરી હતી। શરૂઆતમાં ઘણા બધા દાતાઓએ અમને સપોર્ટ આપ્યો છે, અત્યારે પણ દાતાઓ સપોર્ટ આપી રહ્યા છે। મુખ્ય વાત એ છે કે આ આઇસોલેશન કેન્દ્ર ભારતનું પ્રથમ એવું આઇસોલેશન કેન્દ્ર છે કે જ્યાં પંચગવ્ય આધારિત દવાઓનો ઉપયોગ 80% કરતો પણ વધારે કરવામાં આવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે જ નહિવત પ્રમાણમાં એલોપેથી મેડિસિનની દવાઓ આપવામાં આવે છે, જ્યારે પેશન્ટને જરૂરિયાત લાગે ત્યારે। અહીંયા મુખ્ય ડૉક્ટર તરીકે ડૉક્ટર રમીલાબેન અને બીજા ઘણા બધા ડૉક્ટરો, પરિચારિકાઓ, નર્સો, સ્વયંસેવકો, રાષ્ટ્રીય સ્વયંસેવકના કાર્યકર્તાઓ પોતપોતાની રીતે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં સેવાઓ આપી રહ્યા છે અને રોજેરોજ ડીસાથી અને ધાનેરાથી આ બંને સેન્ટરની વચ્ચે રાજારામ ગૌશાળા આશ્રમ આવેલું હોવાથી અલગ અલગ ડૉક્ટરોની ટીમો પણ દિવસમાં 2-3 વખત અહીં વિઝિટ લઈ અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। ખાસ કરીને પથમેડા ગોધામે જે વૈદિક ગૌતીર્થ કરીને એક કોરોના અને એન્ટીવાયરલ જે દવા ગૌમૂત્ર અને બીજી ઘણી બધી ઔષધિઓમાંથી તૈયાર કરવામાં આવેલી એ દવા, એની સાથે સાથે અમૃતધારા અને હર્બલને જે અન્ય ગૌ આધારિત પંચગવ્ય આધારિત જે દવાઓ છે એ મુખ્ય ઉપયોગ કરવામાં આવે છે। બીજું ખાસ એ છે કે દરેક દર્દીને સંપૂર્ણ ઓર્ગેનિક
જે પથમેડાની શાખા નંદગાંવ ત્યો ઉત્પાદિત થાય છે એવી શાકભાજી ફળો આ બધું અહીં લાવી અને એમને પૂરું ભોજન ઓર્ગેનિક આપવામાં આવે છે। બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ગૌશાળા ડિસ્સા તેમજ ધાનેરા તાલુકાની વચ્ચે આવેલી છે, જેના કારણે ડિસ્સા અને ધાનેરાના સેવાભાવી તબીબો પણ વિનામૂલ્યે સારવાર લઈ રહ્યા છે। દર્દીઓની આરોગ્ય તપાસ માટે આવતા હોય છે ધાનેરાના જાણીતા ડોક્ટર ભરતભાઈ પ્રજાપતિ ગૌશાળાના આઇસોલેશન વોર્ડની મુલાકાતે આવ્યા હતા અને સારવાર લઈ રહેલા દર્દીઓના સ્વાસ્થ્યને લઈને આરોગ્ય તપાસ કરી હતી। ડોક્ટર ભરતભાઈએ જણાવ્યું હતું કે હોસ્પિટલની સરખામણી આ રીતે વિશાળ અને મોટી સંખ્યામાં આઇસોલેશન વોર્ડ સારવાર માટે ફાયદાકારક નીવડે તેમ છે। અહીં કોવિડની ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે। ગૌશાળા દ્વારા જે કોવિડ 19 સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બહુ સિસ્ટેમેટિક આયોજન છે અને ઘણા બધા લગભગ 30 જેટલા દર્દી દાખલ છે કે જેઓને બહુ સારી સેવા મળી રહી છે। જેમાં ઓક્સિજનની જરૂર હોય એને ઓક્સિજન બી આ લોકો સપ્લાય કરી રહ્યા છે। ત્યારે આ પેરિફેરલ લેવલે કેટલું સારું કામ થાય છે ત્યારે દર્દીઓના મૃત્યુદરમાં અને મોર્બિડિટી રેટમાં ઘણો બધો ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે। અને બીજું કે અહીંયા જે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ બી એક સેવાનું કાર્ય છે। આ લોકો આ બધા ગ્રુપ બહુ ધન્યવાદને પાત્ર છે અને જ્યારે બી મારી જરૂરત પડે કોવિડ 19 સેન્ટરમાં વિઝિટની જરૂર પડે ત્યારે ગમે ત્યારે મારી હાજરી આપવા માટે હું તૈયાર છું। સાહેબ, ગૌશાળા છે ને હોસ્પિટલ છે, શું ફરક લાગી રહ્યો તમને? ગૌશાળા છે, હોસ્પિટલ છે। હોસ્પિટલમાં અહીંયા આમ જોવા જઈએ તો કે ભાઈ જે કોવિડના રૂલ્સ જે છે એ બી સળવાઈ રહે છે કે ભાઈ એક તો હોસ્પિટલ છે કે જ્યાં ગીચતા બહુ વધારે હોય અને જે ડિસ્ટન્સિંગ જળવાઈ રહેવું જોઈએ એ નથી જળવાઈ રહેતું હોસ્પિટલોમાં, કારણ કે અત્યારે એટલી બધી મહામારી વધી ગઈ રહી છે એટલે જગ્યાની પણ બહુ અભાવ રહે છે। જ્યારે આવા પેરિફેરલ લેવલે આટલી બધી બહુ વિશાળ જગ્યામાં જે આયોજન કરવામાં આવ્યું છે ત્યાં એવી કોઈ વિશેષતા જોવા મળતી નથી। પેશન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ બી યોગ્ય છે એટલે એનાથી પણ ઘણી વખત ઇન્ફેક્શન સ્પ્રેડ થતું અટકે છે। સ્વચ્છ વાતાવરણ અને ગૌભક્તની વચ્ચે સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ દર્દીઓને ઓર્ગેનિક ખોરાક સાથે ફળ શાકભાજી આપવામાં આવી રહ્યા છે, જેના કારણે રાજારામ ગૌશાળા ખાતે સારવાર લઈ રહેલા દર્દીઓ ઝડપથી સાજા થઈ ઘરે જઈ રહ્યા છે।